हाय फ्रेंड्स, वेलकम टू हेल्प एकेडमी। हूँ आपनो फ्रेंड ईडी। मित्रों, आ वीडियो में आप व्यास अने त्रिज्या शोधवानो प्रयत्न करीशुं। बोर्ड में मुख्यत्वे वर्तुळना एक दाखलो हशे, ए कां तो त्रिज्या शोधवानी हशे कां तो जीवा, बराबर छे। माटे आ दाखलो तमे शीखी लेजो, कारण के बोर्ड में 100% आज रीत आवशे एटलो मने विश्वास छे। अने मारो हेतु कई लाइक मेळवानो अथवा सब्सक्राइबर मेळवानो नथी, बस मात्र मारो हेतु तमारी हेल्प करवानो छे, बराबर छे। एटले मारे कोई सब्सक्राइब अथवा लाइक की जरूरत नहीं, बस तुम वीडियो जो और तैयारी करो, बस ये मोटिव साथ हूँ वीडियो बनाऊँ छू, बराबर से। तो अपने शुरुआत करिए दाखला नहीं वर्तुण। वो केंद्रित वर्तुण बाहर ना भाग में बिंदु पी आपेलू है, जे वर्तुण ने क्यू में स्पर्शे। जो ओपी बराबर 13 हो, पीक्यू बराबर 5 हो, तो वर्तुण व्यास शोधो। तो सौ प्रथम तो मित्रों તમારે ધ્યાન રાખવાનું, ઓ કેન્દ્રિત એટલે પહેલામાં પહેલા વર્તુળની અંદર અહીંયા ઓ મૂકી દેવાનો। ત્યારબાદ બીજું શું કીધું છે, બહારના ભાગમાં, બહારના ભાગમાં આવો શબ્દ આવે ને એટલે સમજી લેવાનું બહારની સાઈડ આ બાજુ હોય, કોઈ પણ વસ્તુ આપી હોય, પી હોય, ક્યુ હોય અથવા કે હોય, એક્સ વાય ઝેડ, બહારના ભાગમાં આપ્યો એટલે આ બાજુ આવે। પછી શું લખ્યું છે કે વર્તુળને ક્યુમાં સ્પર્શે છે। સ્પર્શે શબ્દ આવે એટલે સમજી લેવાનું આ બે લીટી અડે છે, જો એક આ લીટી અને એક આ લીટી, આ બંને અહીંયા અડે છે। સ્પર્શે શબ્દ અહીંયા જ હોય, ક્યુ સ્પર્શે છે એટલે આ બાજુ આવે, આ વસ્તુ ખાસ યાદ રાખજો, બરાબર છે। ઓપી બરાબર કેટલા આવ્યા, 13 આવ્યા છે, અને પીક્યુ કેટલા આવ્યા છે, 5 આવ્યા છે। તો આપણે વ્યાસ શોધવાનો છે। તો શરૂઆત દાખલા કેવી રીતે કરીએ, ઓ કેન્દ્ર છે એટલે લખી દેવાનું કે વર્તુળનું કેન્દ્ર ઓ છે, બરાબર, વર્તુળનું કેન્દ્ર ઓ છે અને એનો સ્પર્શક શું છે, ક્યુ છે, એટલે અહીંયા લખી દેવાનું, અને સ્પર્શક ક્યુ છે। આ આપણો બીજા નંબરનો દાખલો છે, આવો એક ઓલરેડી એક લેક્ચર મૂકાઈ ગયું છે, એ પણ તમે જોઈ લીધું। એટલે સ્પર્શક ક્યુ છે આટલું લખાય છે, પછી તમારે પહેલાં ધ્યાનથી જોવાનું કે આમાં ત્રિકોણ કયું બને છે। તો પહેલાં તમે જોવો ત્રિકોણ ઓ ક્યુ અને પી, હજી એકવાર જોયો ઓ ક્યુ અને પી, એટલે તમને અહીંયા લખી દેવાનું કે ત્રિકોણ ઓ પી, ઓ ક્યુ, સોરી ક્યુ પી માં માપ ખૂણો થીટા બરાબર 90, આ પહેલું લખી દેવાનું। અને ફ્રેન્ડ્સ આ કિંમત આપ્યો એ લખી દેવાનું, ઓપી બરાબર 13, અહીંયા ઉપરની સાઈડ લખું છું, ઓપી બરાબર કેટલા આપ્યા છે, 13 આપ્યા છે, પી ક્યુ આપ્યા કેટલા છે, પી ક્યુ 5 આપ્યા છે, તો આપણે ઓ ક્યુ શોધવાના છે, આ પહેલાં ઉપર લખી રાખવાનું, બરાબર। ત્યારબાદ શરૂઆત અહીંયાથી, હવે શરૂઆત કઈથી કરવાની, મેં તમને પહેલાં જ કીધું હતું આ દાખલાની શરૂઆત હંમેશા કર્ણથી થાય, એટલે આ કર્ણ આને કહેવાય, એટલે આપણે ઓ પી, એટલે પહેલાં અહીંયા લખવાનું ઓ પી નો વર્ગ, પછી બરાબરનું ચિહ્ન અહીંયા માટે પાડજો, બરાબર છે। પછી શું કરવાનું, પછી ત્રિજ્યાનું લેવાનું ઓ અને ક્યુ, એટલે અહીંયા આપણે લખી દેવાનું ઓ ક્યુનો વર્ગ, પછી પ્લસનું નીચાણ પાડવાનું, અને નીચે સ્પર્શકની જે લંબાઈ છે એ પી ક્યુ, યાની કે પી ક્યુનો વર્ગ, અથવા તો ક્યુ પી લખો તો પણ ચાલે। હવે ઓપીની કિંમત તમે ધ્યાનથી જોવા બાજુ કેટલી છે, 13 છે, માટે અહીંયા હું શું લખીશ, 13નો વર્ગ, પછી બરાબર છે તો બરાબર લખવાનું, પછી ઓ ક્યુ, ઓ ક્યુ તો આપણે શોધવાના છે, જો તમે જોઈ શકો છો છે નહીં, એટલે આપણે ઓ ક્યુનો વર્ગ પ્લસ પી ક્યુ કેટલા છે, 5નો વર્ગ, એટલે માટે હું અહીંયા શું લખીશ, 5નો વર્ગ, 13નો વર્ગ કેટલો છે, 169, બરાબરનું બરાબર, ઓ ક્યુ તો આપણે શોધવાના, એટલે ઓ ક્યુ તો ઓ ક્યુ પ્લસ 5નો વર્ગ કેટલો થાય, 25 થાય, આટલી તો તમને ખબર જ હશે, બરાબર, આગલો લેક્ચર જોયો હોય તો। હવે મેં તમને કીધું હતું કે આપણે ઓ ક્યુ શોધવાના છે, અને પહેલાં જ મેં કીધું કે વ્યાસ શોધવાનો હોય અથવા ત્રિજ્યા શોધવાની, તો હંમેશા માઇનસ જ થાય, પ્લસ ક્યારે થાય નહીં, એટલે આપણે ઓ ક્યુ શોધવાના, એટલે ઓ ક્યુ બરાબર 169 માઇનસ 25, 169માંથી 25 જાય તો કેટલા રહે, 144, માટે આપણે 144 રહ્યા ઓ ક્યુ। હવે તમને હું પ્રશ્ન પૂછું કે 144 એનું વર્ગમૂળ શું છે, તો 12, શું કામ 12, કે 12નો વર્ગ 144 થાય, એટલે ઓ ક્યુ આપણે કેટલા મળ્યા, 12, આ આપણી ત્રિજ્યા મળી ગઈ 12। તો બોર્ડમાં તમને માત્ર ત્રિજ્યા પૂછે કે
કે વર્તુળની ત્રિજ્યા સુધી, તો આટલા સુધી કામ કરવાનું.